धोरण 12 विषय नामना मूल तत्व भाग 2 प्रकरण सेरमोनी अगाउना पीरियड नी अंदर आपणे ज्यारे शेर बहार पड़ा होय अने शेर नी बधी रकमो मळी जती होय अमुक रकमो न मळती होय તે વખતે કયા કયા પ્રકારની અમલ થાય તે જોયું, તેમજ શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે અને શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તે જોયું. હવે આજે આપણે એ જોઈએ કે શેર બહાર પાડે પરંતુ કેટલાક શેર હોલ્ડરો અમુક રકમ નથી મોકલતા અને અમુક રકમ મોકલે છે. તો અહીંયા આગળ શિડ્યુલ 1 ના ટેબલ F માં એવું દર્શાવ્યું છે કે જ્યારે કેટલાક શેર હોલ્ડરો અમુક રકમ મોકલે અને અમુક રકમ ન મોકલે, તો જ્યારે જે રકમ શેર હોલ્ડરે મોકલી હોય તે રકમને જપ્ત કરી લેવામાં આવે તો તેને શેર જપ્તી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. અને એ શેર જપ્ત થયેલા હોય પછી એ શેર મૂકી નથી રાખતી, પરંતુ એ શેર ફરીથી બીજાને વેચી દેવામાં આવે છે. એટલે જપ્ત કરેલા શેર ફરીથી વેચવામાં આવે તેને કહેવાય શેર બહાર પાડવા. તો આવા વખતે આપણે કઈ હિસાબે નોંધો થાય તે જોવાનું છે આપણે. બરોબર. તો આજે આપણે શેર જપ્તીની હિસાબે નોંધો જોઈશું. હવે જો સામાન્ય નોંધ કહું તમને કે શેર મૂળ કિંમતે બહાર પડ્યા હોય, શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય, તો તેવા શેર જપ્ત કરીએ તો કઈ અમલ થાય? પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને રકમ મળેલ હોય તો અહીં આગળ એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે શેર જપ્ત કરવામાં આવે તે વખતે હંમેશા શેર મૂડી ખાતું ઉધાર કરવાનું. શેર મૂડી ખાતું ઉધાર કરવાનું. બરોબર. તો અહીંયા રકમ કઈ લખવાની? ક્યારે? હંમેશા જ્યારે શેર જપ્ત કરીએ તો શેર મૂડી ખાતું સૂત્રમાં હંમેશા ઉધાર કરવાનો. બરોબર. ત્યારબાદ જપ્તી ખાતે અહીં આગળ મળે રકમ ગુણ્યા જપ્ત કરે
जे रकम मळी होय ते रकम जप्त करी लेवानी बरोबर एने कहेवाय शेर जप्ती खाते पछी हवे मंजूरी ने रकम ना मळती होय तो मंजूरी ने खातु पण जमा करो शेर मंजूरी खाते नहीं नहीं मरे रकम से मंजूरी पी छेले हफ्ता योजना बाकी नहीं मरे रकम एक बार जो लो विद्यार्थी खास ध्यान थी शेर बाहर पड़ा हो प्रीमियम की रकम मरी गई हो जप्ती जो लेको खास ध्यान थी જ્યારે આપણે પ્રીમિયમથી શેર બહાર પાડીએ શું અને પ્રીમિયમની રકમ ન મળી હોય તો એ વખતે આપણે પ્રીમિયમ ખાતું કરીશું ઉધાર ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ બરોબર આ તો જપ્તીની નોંધો જપ્તીની ખાસ પેજ નંબર 25 ની નોંધ ખાસ ધ્યાનથી જોઈ લેજો હવે જોઈએ આપણે પેજ નંબર 27 જપ્ત કરેલ શેર ફરી બહાર પાડવા બરોબર આ આપણી જપ્તીની નોંધ જોઈ લેજો ધ્યાનથી જપ્તીની નોંધ હવે જપ્ત કરેલ શેર ફરી બહાર પાડવાની ખાસ ધ્યાન રાખજો હવે અહીં આગળ જ
જેતે કરે શેર જેને બહાર પાડી અને જ્યારે મૂળ કિંમતે બહાર પાડી દસ રૂપિયાનો શેર 10 રૂપિયાથી જ બહાર પાડીએ બરોબર તો એ વખતે સિમ્પલ ન થાય છે જે રકમે શેર બહાર પડ્યા હોય તે ગુણ્યા શેરની સંખ્યા બરોબર એ જ રકમ અહીંયા આવશે ખ્યાલ ક્યારે કે જ્યારે મૂળ કિંમતે શેર બહાર પડ્યા હોય ત્યારે જોઈ લો વિદ્યાર્થીઓ હવે આપણે મૂળ કિંમતને બદલે પ્રીમિયમ લાવવાનું એટલે કે 10 રૂપિયાનો શેર 12 રૂપિયાની બહાર પડે પ્રીમિયમ બહાર પડે કહેવાય એ તમને ખબર છે ત્યારબાદ આઉટ બહાર પડે ત્રણ માંથી ગમે તે એક નોંધ આવે મૂળ કિંમત હતો પહેલી પ્રીમિયમ હતો બીજી અને વટાવ હતો ત્રીજી બરોબર જપ્ત કરેલ રકમ હોય અને બીજી વખત જયારે વટાવથી બહાર પાડીએ તો એ જપ્તી રકમમાંથી બાદ કરીએ તો જે રકમ વધે તે મૂડી અનામત ખાતે લઈ જવાની તો એ વખતે આપણે આનું છે આપણે અહીંયા આગળ દાખલો કરીશું આપણે તો વધારે ખ્યાલ આવશે કે તમારે શેર જપ્તી માટે દાખલા નંબર 12નો પહેલો દાખલો જોઈએ 12.1 કે શેર જપ્તીની આમ નોંધ લખો જપ્ત થયેલ અને ફરી બહાર પાડવાની આપણે દાખલા 12.1માં સૌથી પહેલા કે રૂપિયા 10નો એક એવા 800 ઇક્વિટી શેર ધારાંકના શેર હોલ્ડરે મંજૂરીના 4 હપ્તાના 3 નહીં ચૂકવા કંપનીએ શેર જપ્ત કર્યા અરજી વખતે 3 ભરેલા છે અરજી વખતે 3
मंजूरी चार त्रण फरी बहार पड़ी छे आठ लीपी पर शेर पर मंजूरी अने हप्ता की रकम न मळता ते शेर जप्त कर्या तेम बरोबर विद्यार्थी हवे आपणने के छे आ शेर फरी बहार पड़े छे आठ लेखे आ शेर बहार पड़े छे बीजा आठ लेखे बहार पड़े छे पैसा आपणी पासे आवे छे बैंक खाते उधार बच्चे लख्यु तो लखो जप्त करेल शेर फरी बहार पड़ा तेम बराबर विद्यार्थी ख्याल आयो बराबर
જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાની નો શું જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાની નો હવે વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે રકમ કઈ લખવાની આમ અહીંયા આગળ આ રકમ છે સિમ્પલ શું રકમ બંને સિમ્પલ છે કે જ્યારે જેટલા શેર જપ્ત કર્યા હોય અને એટલા જ શેર જ્યારે ફરી બહાર પાડતા હોઈએ ત્યારે અહીંયા આગળ જમા કરેલ રકમ માંથી આ ઉધાર કરેલ રકમ બાદ કરવાની રાખીએ છીએ આપણે બરોબર વિશે આજે આપણે આટલો રાખીએ છીએ આગળના પીરિયડમાં તમે મૂળિયા જપ્તીને આમનું તમારે હોમવર્કમાં તૈયાર કરવાની છે આજનું તમારું હોમવર્ક છે શું આજનું તમારું હોમવર્ક છે શેર જપ્તીની આમનો તૈયાર કરવી બરોબર ખાસ 25 અને 28 નંબરના પેજની આમ તમે હોમવર્કમાં તમારે તૈયાર કરવાની છે